વાલાઓ ઈશ્વરનું વચન જણાવે છે કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે શું આપણે આપણા આગેવાનોની પસંદગી તેમના વિશ્વાસ અને ચરિત્રને આધારે કરીશું કે તેમના બાહ્ય શારીરિક દેખાવને આધારે वारे साधु सुनि महिमा करू प्रभु महिमा करू प्रभु દર્શક મિત્રો સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે હું માનું છું કે જે દર્શક મિત્રો આ કાર્યક્રમ સાથે સતત જોડાયેલા છે તેઓ દરરોજ ઈશ્વરના વચનોના રહસ્યો શીખી રહ્યા છે ઈશ્વરના સેવક જણાવે છે કે બાઇબલના લેખક ઈશ્વર પોતે છે અને ફક્ત તેમાં લખવામાં આવેલું સત્ય જ લોકોને સાચા સુખ તરફ દોરી જશે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરવાથી આપણું જીવન સરળ અને સંતુલિત બને છે બાઇબલ કોઈ એક સમુદાય માટે નથી પરંતુ સમગ્ર માનવજાત માટે લખવામાં આવ્યું છે તેથી બાઇબલ દ્વારા જગતના ઘણા બધા લોકો પર તેનો પ્રભાવ પડ્યો છે આપણે બધા ઈશ્વરના બાળકો છીએ જ્યારે આપણે ઈશ્વરની બાબતો પર ધ્યાન આપીએ છીએ ત્યારે ઈશ્વર આપણા જીવનને આશીર્વાદિત કરે છે દાઉદ રાજા જણાવે છે કે માનવી રાત દિવસ ઈશ્વરના નિયમ શાસ્ત્રનું મનન કરે છે તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી અને વળી જે કંઈ તે કરે છે તેમાં તે સફળ થાય છે હવે આજના અભ્યાસની શરૂઆત પહેલાં સમૂહ એલના નવમાં અને દસમાં અધ્યાયથી કરીશું તેનાથી આપણે ઈશ્વરના કાર્યને સમજીએ અને ઈશ્વરે માણસ સાથે કેવો વ્યવહાર કર્યો છે તે પણ જોઈએ જેથી કરીને આ દિવસોમાં એટલે કે આજે ઈશ્વર આપણી પાસેથી શું ઈચ્છે છે તે આપણે જાણી શકીએ તો વાલા દર્શક મિત્રો ચાલો દેવના સેવક સાથે આજના અભ્યાસની શરૂઆત કરીએ આ દિવસોમાં મિત્ર આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના પ્રથમ પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ શમુએલનું પહેલું પુસ્તક આજે આપણે નવ અને દસ એમ બે અધ્યાય જોવાના છીએ વારું હવે મિત્ર આપણે જોઈશું તો શમુએલના પ્રથમ પુસ્તકના નવમાં અને દસમા અધ્યાયમાં શાઉલને શાઉલને રાજા તરીકે પસંદ કરવામાં આવે છે અને શાઉલને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવે છે નવમા અધ્યાયથી શમુએલના પ્રથમ પુસ્તકનો એક બીજો મુખ્ય વિભાગ શરૂ થાય છે પ્રથમ વિભાગમાં આપણે શમુએલનું વૃત્તાંત જોઈ ગયા હવે આપણું ધ્યાન શાઉલ તરફ ખેંચવામાં આવે છે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં જે વિચિત્ર વ્યક્તિઓ આપણા ધ્યાન ઉપર આવે છે મિત્ર એમાં શાઉલ એવી એક વ્યક્તિ છે બલઆમની જેમ શાઉલને સમજવો અઘરો છે બાઇબલમાંના જૂના તેમજ નવા કરારમાં એવા કેટલાક વિચિત્ર પાત્રો આપણને મળે છે જે શાસ્ત્રમાં ઉપસી આવે છે એ લોકો પ્રકાશમાં બહાર નીકળી તો આવે છે અને પોતાનો પડછાયો પણ જુએ છે પરંતુ વળી પાછા અંધકારમાં સરકી જાય છે પ્રથમ વખત જ્યારે આપણે શાઉલને મળીએ છીએ ત્યારે તે રાજા નથી હોતો હું માનું છું મિત્ર કે રાજા શબ્દના સાચા અર્થમાં શાઉલ ક્યારેય રાજા નહોતો હવે મારી સાથે સાથે સમુએલના પ્રથમ પુસ્તકના નવમાં અધ્યયની પહેલી કલમ તમે જુઓ અહીં લખ્યું છે હવે બિન્યામીની કુળનો એક માણસ હતો તેનું નામ કિશ હતું શુરવીર માણસ બિન્યામીન કુળના અફીઆહના દીકરા બખોર રાથના દીકરા સરોરના દીકરા અબીએલનો દીકરો હતો હતો કીશ પિતા અને તે બિન્યામીનના કુળનો હતો હવે આપણે યાકુબના બાર દીકરાઓનો ઇતિહાસ યાદ કરીએ તો બાઇબલમાં જે પ્રથમ પુસ્તક છે કરારના વિભાગમાં ઉત્પત્તિનું પુસ્તક એમાં વર્ણવ્યા પ્રમાણે બિન્યામીનના કુળનો આરંભ યાકુબના સૌથી નાના દીકરા અને સૌથી પ્રિય દીકરા બિન્યામિનથી થયો હતો બિન્યામિનના જન્મની સાથે જ તેની માતા મૃત્યુ પામી હતી મૃત્યુ પામતી વખતે તેણે પોતાના દીકરાનું નામ બેનોની પાડ્યું જેનો અર્થ થાય મારા દુઃખનો દીકરો પરંતુ યાકુબે જ્યારે બાળક બિનયામિન તરફ જોયું ત્યારે તેણે કહ્યું કે ના 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 આ દીકરો તો મારા જમણા હાથનો દીકરો છે અને એટલે એણે એનું નામ બિન્યામીન પાડ્યું આ બિનિયામીન બધાને પ્રિય હતો અને એના ભાઈઓ દ્વારા સુરક્ષિત પણ હતો અને એ પછી આપણે જોયું હતું મિત્ર એ પ્રમાણે ન્યાયાધીશોના પુસ્તકમાં બિનિયામીનના કુળની કતલ થઈ કારણ કે બિન્યામિનના કુળે મહા ખતરનાક પાપ કર્યું હતું બિનયામિનના આ કુળમાંથી પ્રથમ રાજા આવે છે હવે બીજી કલમ તમે જુઓ તેને શાઉલ નામનો એક પુત્ર હતો તે જુવાન અને સુંદર પુરુષ હતો ઇઝરાયેલમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો આ યુવાન શાઉલ સુંદર હતો શારીરિક રીતે એ રાજા જેવો દેખાતો હતો પરંતુ આ એક એક્ટર હતો એણે પોતાનો ભાગ એક્ટર તરીકે ભજવ્યો હૃદયથી તો એ ક્યારેય રાજા નહોતો ઇઝરાયેલી લોકો બહારના દેખાવ ઉપરથી પોતાના રાજાને પસંદ કરી રહ્યા હતા વ્યક્તિના ચરિત્ર ઉપરથી નહીં આજે આ બાહ્ય દેખાવ અનેક રાષ્ટ્રોને ખતરનાક પરિસ્થિતિમાં મૂકે છે આપણો સૌથી ખતરનાક શત્રુ ટેલિવિઝન છે મિત્ર ટીવી યાદ રાખો મિત્ર કોઈ પણ દેશને આખરે નિયંત્રિત કરનાર તો એ માણસ હશે જેની પાસે સારો ટીવી દેખાવ હશે આવું શા માટે આવું એટલા માટે કે આપણે લોકોને તેમના બાહ્ય દેખાવથી અને તેમની વાતો કરવાની રીતભાત ઉપરથી પસંદ કરીએ છીએ નહીં કે તેમના ચારિત્ર ઉપરથી જો આપણી પાસે ટીવી હોવાના બદલે એક્સરે હોય એક્સરે મશીન તો તો એ મનુષ્યના સાચા ચરિત્રને પ્રગટ કરી દે ઇઝરાયેલી પ્રજાને રાજા જોઈતો હતો અને તેમને શાઉલ ગમી ગયો કારણ કે શાઉલ સુંદર હતો સૌથી ઊંચો હતો અને આકર્ષક હતો એટલે ઇઝરાયેલી પ્રજામાં એના સિવાય રાજા જેવો દેખાવ બીજા કોઈનો હતો નહીં શાઉલ ટીવીનો અને ચલચિત્રનો અભિનેતા બની શક્યો હતો જે ભાગ એને ભજવવાનો હતો એવો જ એ દેખાતો હતો અને એવો જ ભાગ એ ભજવી શકે એમ હતો પણ મુશ્કેલી એ હતી કે એ હૃદયથી ક્યારેય રાજા નહોતો ત્રીજી કલમ જુઓ અને શાઉલના બાપ કિશના ગધેડા ખોવાઈ ગયા હતા તેથી કિશે પોતાના દીકરા શાઉલને કહ્યું હવે તારી સાથે આપણો એક ચાકર લઈને તું નીકળને જઈને ગધેડાની શોધ કર ઈશ્વરના વચનોમાં ઘણી ઠેકાણે રમૂજા એ ચૂકી જઈએ એમ નથી શાઉલ પોતાના પિતાના ગધેડા શોધવા નીકળ્યો છે જ્યારે ઇઝરાયેલના ગધેડા રાજાને શોધી રહ્યા છે આ બંને એકબીજાની સાથે બંધાવાના છે આવી બાબત બને ત્યારે ઈશ્વર જરૂર હસી પડશે માનવજાતનું આ કેવું અર્થઘટન છે એ જુઓ તમે પાંચમી કલમ જુઓ પછી તેઓ દેશમાં આવ્યા ત્યારે શાઉલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો તેને કહ્યું ચાલ આપણે પાછા જઈએ રખે મારો બાપ ગધેડાની કાળજી છોડી દઈને આપણી ચિંતા કરવા લાગશે શાઉલ અને તેના ચાકરે શાઉલના પિતાના ગધેડા શોધવા ચારે કોર શોધખોળ કરી મૂકી હતી પરંતુ એમને એ ગધેડા મળ્યા નહીં આખરે સાઉલે કહ્યું એના ચાકરને કે ચાલો ચલો ભાઈ આપણે તો ઘેર પાછા વળીએ કદાચ આપણે પણ ખોવાઈ જઈએ અને લોકો એ આપણી શોધખોળ કરવા માટે આપણી પાછળ માણસો મોકલવા પડે આગળ છ થી આઠ કલમોમાં કહ્યું છે તેણે તેને કહ્યું હવે જો ને આ નગરમાં દેવનો એક ભક્ત રહેશે તે પ્રતિષ્ઠિત માણસ છે તે જે કહે છે તે સર્વ ખચિત ખરું પડે છે તો આપણે ત્યાં જઈએ કદાચ આપણે કયા માર્ગે જવું તે આપણને તે કહી શકશે ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું પણ જો આપણે જઈએ તો તે માણસને ભેટ આપવા આપણે શું લઈ જઈએ કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે ને દેવ ભક્તને ભેટ આપવા સારું કંઈ રહ્યું નથી આપણી પાસે બીજું શું છે તે ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો કે જો મારી પાસે પાંચ શેકેલ રૂપું છે તે હું એ ઈશ્વર ભક્તને આપીશ કે તે આપણને આપણો માર્ગ બતાવે અહીં ઈશ્વર પવિત્ર આત્મા દેવે કેટલીક સમજૂતી મૂકી છે જે ઉપયોગી છે નવમી કલમમાં કહે છે પૂર્વે ઇઝરાયલમાં કોઈ દેવની સલાહ લેવાની જતો ત્યારે તે કહેતો કે ચાલો આપણે દ્રષ્ટા પાસે જઈએ દ્રષ્ટા પાસે કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો હતો અહીં વિશેષણોમાં ફેરફાર થયેલો દેખાય છે અગાઉ જે લોકો આગાહી કરતા એ લોકોને દ્રષ્ટા કહેવામાં આવતા હતા પરંતુ ઈશ્વર જે વ્યક્તિ દ્વારા લોકોને પોતાની વાણી સંભળાવવા માગે છે એ વ્યક્તિને ઈશ્વર પ્રબોધક તરીકે ઓળખાવવા માગે છે આ હકીકતથી સમુએલ ઈશ્વરના પ્રથમ પ્રબોધક બને છે મિત્ર જો કે મૂસાને પ્રબોધક તરીકે ઓળખાવવામાં આવ્યો છે ને એમ છતાં પ્રબોધકોના પદમાં સમુએલ સૌ પ્રથમ પ્રબોધક છે હવે શાઉલ અને તેનો ચાકર અલબત્ત સમુએલની વાત કરી રહ્યા છે તમે મિત્ર હવે આગળ મારી સાથે સાથે સમુએલના પહેલા પુસ્તકના નવમાં અધ્યાયની ચૌદમી કલમ જુઓ ચૌદમી કલમ અહીં શું લખ્યું છે અને તેઓ ઉપર ચડીને નગરમાં ગયા તેઓ નગરમાં પેસતા હતા તેવામાં જ જુઓ સમુએલ ઉચ્ચ સ્થાને જતા તેઓને મળ્યો આનો અર્થ એ નથી થતો મિત્ર કે સમુએલે શાઉલ અને તેના ચાકરોનો વિરોધ કર્યો આનો અર્થ તો એટલો જ થાય છે કે સમુએલ શાઉલ અને તેના ચાકરને રસ્તામાં જ મળી ગયો પંદરમી કલમ કે છે હવે શાઉલના આવ્યાને એક દિવસ અગાઉ યહોવાએ શમુએલને જણાવ્યું હતું એક પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે મિત્ર કે જૂના કરારમાં જ્યારે એવું વિધાન જોવા મળે છે કે યહોવાહે કહ્યું અથવા તો યહોવાહે જણાવ્યું તો ઈશ્વર કઈ રીતે વાત વ્યવહાર કરતા હતા હું માનું છું મિત્ર કે જ્યારે ઈશ્વરે કહ્યું એવું વિધાન હોય ત્યારે ઈશ્વર ખરેખર બોલ્યા હતા વાત વ્યવહાર એ રીતે જ અસ્તિત્વમાં આવ્યો એ શબ્દો દ્વારા અસ્તિત્વમાં આવ્યો શાસ્ત્રના શબ્દો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંના શબ્દો ઈશ્વર દ્વારા પ્રેરિત કરાયા છે ઈશ્વર દ્વારા પ્રેરિત કરાયા છે વિચારો દ્વારા નહીં ઈશ્વરે સમુએલને કહ્યું એવું વિધાન સૂચવે છે કે સમુએલે સાચે સાચ શબ્દો સાંભળ્યા કલમમાં લખ્યું છે કાલે આશરે આ વેળાએ બિનિયા દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ મારા ઇઝરાયેલ લોક પર સરદાર તરીકે તું તેનો અભિષેક કરજે તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકોને છોડાવશે કેમ કે મારા લોકોનો પોકાર મારી પાસે આવ્યો છે માટે મેં તેમના પર રહેમ નજર કરી છે ઘણી બધી વાર મિત્ર ઈશ્વર આપણી અરજ આપણા માટે શ્રેષ્ઠ ના હોય તો પણ એનો હકારાત્મક ઉત્તર આપે છે આપણને જે જોઈતું હોય એ માટે ઈશ્વર સામે આપણે રડ્યા જ કરતા હોઈએ રડ્યા જ કરતા હોઈએ તો ઇઝરાયેલી લોકો માટે ઈશ્વરે જે કર્યું એવું ઈશ્વર આપણા માટે પણ કરે છે ઈશ્વર આપણી માગણી પૂરી કરે છે ઇઝરાયેલી લોકો જ્યારે અરણ્યમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે ઈશ્વર પાસે માંસની માગણી કરી ઈશ્વરે તેમને માંસ આપ્યું પરંતુ ઇઝરાયેલી લોકોની કચકચને કારણે એમના આત્મિક જીવનોને ગંભીર અસર પહોંચી એ જ કારણસર મિત્ર ઈશ્વરની ઈચ્છા અનુસાર અને ઈશ્વરના મહિમા માટે પ્રભુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરવી જોઈએ આપણી બધી જ વિનંતીઓ એ મજાગરા ઉપર આધારિત હોવી જોઈએ હવે સત્તરમી કલમ જુઓ શમુએલે શાઉલને જો ત્યારે એહોઆ તેને કહ્યું જો જે માણસ વિશે મેં તેને કહ્યું હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે ઈશ્વરે ઇઝરાયેલી લોકોની વિનંતી માન્ય રાખી અને તેમને રાજા ઠરાવી આપ્યો સાહુલ એવો માણસ હતો જેણે સમુલ ઉપર પણ પ્રભાવ પાડ્યો આગળ આપણે વધીશું ત્યારે આપણને જણાશે મિત્ર કે સમુએલને શાહુલ માટે બહુ માન હતું અને શાહુલ જ્યારે નિષ્ફળ ગયો ત્યારે આ સમુએલને પારાવાર દુઃખ થયું હતું અઢારથી વીસ કલમોમાં આગળ લખવામાં આવ્યું છે પછી શાઉલે સમયેલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું દસટાનું ઘર ક્યાં છે એ કૃપા કરીને મને કહે સમુએલે શાઉલને ઉત્તર આપ્યો હું જ એ દ્રષ્ટા છું મારી આગળ ઉચ્ચ સ્થાને ચડી જાઓ કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે અને આવતીકાલે હું તમને જવા દઈશ તારા હૃદયમાં જે છે તે સર્વ હું તને કહી દેખાડીશ શાઉલ ખરેખર તો ઈશ્વરની પસંદગીનો રાજા હતો જ નહીં અર્થાત ઈશ્વરે ઇઝરાયેલી લોકોને જોઈતો હતો એવો જ રાજા આપ્યો શાઉલ ઊંચો હતો સુંદર હતો અને એક રાજા જેવી એની પ્રતિભા હતી એકવીસમી કલમ શું કહે છે શાઉલે ઉત્તર આપ્યો કે શું હું ઇઝરાયેલના કુળોમાં સૌથી નાના એટલે બિન્યામીનના કુળનો નથી વળી મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે હવે આ કલમમાં શાઉલ બિલકુલ ગિદિયોન જેવી વાત કરે છે ગિદીઓન યાદ છે તમને એ બહુ નમ્ર હોય એવું લાગે છે ન્યાયાધીશના પુસ્તકોમાં આપણે જોયું હતું ન્યાયાધીશના પુસ્તકમાં ગીદીઓને શું કહ્યું હતું છઠ્ઠો અધ્યાય પંદરમી કલમ તેણે તેને કહ્યું કે હે પ્રભુ હું શા વડે બચાવું જો મનાશેમાં મારું કુટુંબ સૌથી ગરીબ છે ને મારા બાપના હું સૌથી નાનો છું જોયું ને આ શાઉલે બિલકુલ ગિધિયોન જેવી જ વાત કરી છે ને નમ્ર હોય એવું આપણને લાગે આ ગીધિયોન આપણે વાંચ્યું એ પ્રમાણે જાણે કે એવું કહી રહ્યો હતો કે હું મારા કરતાં કોઈ ઉતરતી વ્યક્તિ તમને બીજી નહીં મળે પ્રભુ મારા કરતા બીજી કોઈ જ ઉતરતી વ્યક્તિ તમને નહીં મળે હવે ગીધિયોન તો પ્રમાણિકપણે ઇઝરાયેલી પ્રજા યુદ્ધમાં હતી અને તેમની સંખ્યા કોની ઇઝરાયેલી લોકોની હવે શાહુલને તો બીક લાગવાનું કોઈ કારણ જ નહોતું ને ઇઝરાયેલી પ્રજા કઈ ત્યારે યુદ્ધમાં નહોતી શાઉલ તો એના પિતાના ખોવાઈ ગયેલા ગધેડાની શોધમાં નીકળ્યો હતો જે મળી ગયા હતા એનું કામ તો પૂરું થઈ ગયું હતું હું માનું છું મિત્ર કે આ બનાવટી નમ્રતા છે શાઉલની હું માનું છું કે શાઉલને પૂરી ખાતરી હશે કે રાજા બની શકે તેવો પ્રભાવશાળી પ્રતિભા સંપન્ન વ્યક્તિ એ પોતે જ છે બાવીસમી કલમ જુઓ પછી સમીર શાઉલ તથા તેના ચાકરને દીવાનખાનામાં લઈ ગયો અને જેમને નહોતરેલા નતા તેઓમાં તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા તેઓ આશરે ત્રીસ જણ હતા સમુએલે આગેવાનોના નાનકડા જૂથને પણ એકત્રિત કર્યું હતું ત્રેવીસ થી સત્યાવીસ કલમોમાં લખ્યું છે અને શમુએલે રસોઈયાને કહ્યું કે જે વિભાગ મેં તને આપ્યો હતો જે વિશે મેં તને કહ્યું હતું કે તે તારી પાસે રાખી મૂકજે તે લાવ રસોઈયાએ જંગ તેના પરના માંસ સુધા લઈને શાઉલા આગળ મૂકી સમયલે કહ્યું જો જે રાખી મૂકેલું છે તે તારી આગળ મૂકીને ખા કેમ કે મેં લોકોને નોતર્યા છે એમ કહીને ઠરાવેલા અવસરને માટે તારે સારું તે રાખી મૂકેલું છે એમ તે દિવસે સાઉલ શમુએલની સાથે જમ્યો પછી ઉચ્ચ સ્થાનેથી ઉતરીને નગરમાં આવ્યા તેઓ ત્યારે ઘરના ધાબા પર તેઓએ શાઉલને સારું પલંગ બિછાવ્યો અને તે સૂઈ ગયો તેઓ પરોળીએ ઉઠ્યા અને સુમારે સૂર્યોદયને સમયે એમ થયું કે સમુએલે શાઉલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે ઊઠ હવે હું તને વિદાય કરું સાઉલ ઉઠ્યો ને તે તથા સમુએલ બંને બહાર ચાલી નીકળ્યા નગરની ભાગળ આગળ તેઓ ઉતરતા હતા ત્યારે સમુએલે સાઉલને કહ્યું કે ચાકરને કહે કે તે આપણી આગળ ચાલ્યો જાય અને તે ચાલ્યો ગયો પણ તું હમણાં જરા ઊભો રહે કે હું તને દેવનું વચન કહી સંભળાવું હવે એ લોકો એ જે ઔપચારિક બાબત કરવાની હતી એ જ કરી એ દિવસે સાઉલ શમુએલની સાથે જમ્યો અને બંને વચ્ચે વાત વિમર્શ થયો વાતચીત થઈ હવે દસમા અધ્યાયની પહેલી કલમ જોશો સમુએલનું પહેલું પુસ્તક દસમો અધ્યાય પહેલી કલમ જુઓ પછી સમુએલે તેલની કોપી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું અને તેને ચુંબન કરીને કહ્યું કે શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારું તને અભિષિક્ત કર્યો નથી સમુએલ સાઉલને રાજા તરીકે અભિષિક્ત કરે છે મિત્ર બીજી કલમ આજ મારી પાસેથી ગયા પછી મિનિયામિનની સીમમાં સેલસા પાસે રાહેલની કબર આગળ તને બે માણસો મળશે તેઓ તને કહેશે કે જે ગધેડાની શોધ કરવા તો ગયો હતો તે તો મળ્યા છે અને જો તારો બાપ ગધેડાની કાળજી કરવાનું છોડીને તમારે માટે ચિંતા કરતા કહે છે કે મારા દીકરા સંબંધી હું શું કરું જ્યાં સુધી કિશને લાગે વળગે છે મિત્ર ત્યાં સુધી એનો દીકરો શાઉલ ખોવાઈ ગયો છે પરંતુ શાઉલ ગંભીર કાર્યોમાં પરોવાયેલો છે શમુએલે શાઉલને રાહેલની કબર પાસે અભિષિક્ત કર્યો છે જે બેથલેહેમ પાસે બિન્યામીન કુળનો વિસ્તાર છે હવે પાંચમી કલમ જુઓ ત્યાર પછી દેવનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે ત્યાં તું આવશે અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર ડફ વાંસણીને વીણા વગાડનારા સહિત પ્રબોધકોની એક મંડળી ઉચ્ચ સ્થાનેથી ઉતરતી તેને સામી મળશે અને તેઓ પ્રબોધ કરતા માલુમ પડશે શાઉલ પોતાના ઘર તરફ પાછો ફરે ત્યારે રસ્તામાં તેને પ્રબોધકોની એક ટોળી મળવાની હતી હવે અહીંયા પ્રશ્ન એક એવો થાય છે મિત્ર કે શું સાઉલનું પરિવર્તન થયું શું આ કલમ શાઉલના પરિવર્તનની સાબિતી છે એક વાત ચોક્કસ છે આ કંઈ અંતિમ પુરાવો નથી નવમી કલમ જુઓ અને એમ થયું કે સમુયલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ દેવે તેને બીજું હૃદય આપ્યું અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરા થયા જ્યારે શાઉલ શમુએલ પાસેથી ગયો ત્યારે શમુએલના મનમાં થયું હશે કે આ હા 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 આ શાઉલ કેટલો સરસ જુવાન છે પણ યાદ રાખો મિત્ર શાઉલ સંબંધી શમુએલની માન્યતા ખોટી હતી હવે દસમી અને અગિયારમી કલમ જોશો જ્યારે તેઓ પર્વત પાસે આવે ત્યારે પ્રબોધકોની મંડળી તેને મળી અને દેવનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો અને તે તેઓની મધ્યે પ્રબોધ કરવા લાગ્યો અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સગળા લોકોએ જોયું કે જુઓ એ તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે ત્યારે તેઓએ એકમેકને પૂછ્યું કે કિષ્ણા દીકરાને આ શું થયું છે શું સાઉલ પણ પ્રબોધકોમાં છે ઈશ્વરનો આત્મા સાઉલ ઉપર આવ્યો અને તે પ્રબોધ કરવા લાગ્યો તેને જાણનારા લોકો પૂછવા લાગ્યા કે શું સાઉલ પ્રબોધકોમાંનું એક છે શાઉલને કશુંક થઈ ગયું હતું ઈશ્વર શાઉલને એક તક આપી રહ્યા હતા મિત્ર ઈશ્વરે સાઉલથી કશું પાછું રાખ્યું નહોતું અને એમ છતાં પણ એ નિષ્ફળ ગયો સોળમી કલમમાં શું કહે છે અને શાઉલે પોતાના કાકાને કહ્યું કે ગધેડા મળ્યા છે એમ તેણે અમને સ્પષ્ટ કહ્યું પણ રાજ્યની જે વાત વિશે સમુએલ બોલ્યો હતો તે સંબંધિત તેણે તેને કહ્યું નહીં શાઉલે આ વિશે મૌન જાળવ્યું સત્તરથી ઓગણીસ કલમોમાં લખ્યું છે કે સમુએલે લોકોને બોલાવીને મિસ્પામાં યવોની આગળ ભેગા કર્યા અને તેણે ઇઝરાયલ પુત્રને કહ્યું કે ઇઝરાયલનો દેવ વ્યહોવા આમ કહે છે કે હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા પણ તમારો દેવ જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારા સંકટોમાંથી તમને છોડાવે છે તેને આજે તમે નકાર્યો છે ને તમે તેને કહ્યું છે કે અમારા ઉપર તો રાજા ઠરાવ્યા આપ તો હવે તમારા કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે એ આગળ હાજર થાવ જ્યારે ઈસરાયેલી લોકોએ ઈશ્વર પાસે કરી અને રાજા તરીકે સ્વીકાર્યો ત્યારે એનો અર્થ એ થયો કે એમણે ઈશ્વર તરફ પોતાની પીઠ પહેરવી લીધી મિત્ર શાહુલનો રાજા તરીકે એમણે કરેલા સ્વીકારનો અર્થ એ થાય કે તેમણે ઈશ્વરનો બહિષ્કાર કર્યો ઈશ્વરનો નકાર કર્યો એકવીસમી અને બાવીસમી કલમમાં લખવામાં આવ્યું છે પછી બિનિયામીનના કુળને તેઓના કુટુંબો બહાર તે નજીક લાવ્યો ત્યારે માદરીનું કુટુંબ માન્ય થયું પછી કૃષ્ણ દીકરો સાઉલ માન્ય થયો પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહીં માટે તેઓએ યહોવાને વળી પૂછ્યું કે તે માણસ હજી અહીં આવ્યો છે કે નહીં ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે જુઓ તે સામાનમાં સંતાયેલો છે આશ્ચર્યજનક વાત છે મિત્ર જ્યારે લોકો સમક્ષ સાઉલને રાજા તરીકે રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે સમુએલ શાઉલને શોધી શક્યો નહીં આ ઊંચો પોળો મોટો સાઉલ એક નાના બાળકની જેમ વર્તે છે એ જુઓ તમે એ સામાનમાં જઈને સંતાઈ ગયો લોકોએ એને શોધીને બહાર લાવવો પડ્યો મારી માન્યતા પ્રમાણે આ બનાવટી નમ્રતા છે મિત્ર એના ઉપર રાજા તરીકે અભિષિક્તનું તેલ રેડવામાં આવ્યું છે જો તેને રાજા તરીકે કામ કરવાની અને ઈશ્વરની સેવા કરવાની તક આપવામાં આવી છે તો એને જાહેરમાં બહાર આવીને રાજા તરીકે વર્તવું જોઈએ ચોવીસમી કલમ શું કહે છે શમુએલે સર્વ લોકોને કહ્યું કે યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી ત્યારે સર્વ લોકોએ કરીને કહ્યું કે રાજા ઘણું જીવો અને ઈશ્વર લોકોને પણ બચાવો સૌ પ્રથમ વખત આ પોકાર કરવામાં આવ્યો છે કે રાજા ઘણું જીવો પચીસમી કલમમાં લખ્યું છે પછી સમુએલે લોકોની રાજનીતિ કઈ સંભળાવી ને તે પુસ્તક લખીને હોવાની આગળ મૂક્યું કે ઈઝરાયલના લોકોએ રાજાની માંગ કરી અને ઈશ્વરની બિલકુલ ઈચ્છા ન હતી કે તેઓ ઈશ્વરીય પ્રણાલી છોડીને માનવીય રાજકર્તાને પસંદ કરે પણ લોકોની જીદના કારણે ઈશ્વરે સાઉલને રાજા તરીકે પસંદ કર્યો મિત્રો સાઉલ રાજા એક ઊંચો અને સુંદર યુવાન હતો પરંતુ પાછળથી તે એક નિષ્ફળ આગેવાન તરીકે જોવા મળે છે પરથી ઈશ્વર આપણને એ સત્ય પ્રગટ કરે છે કે આગેવાનોની પસંદગી ફક્ત તેમના વિશ્વાસ અને ચારિત્ર પર જ હોવી જોઈએ તેમના બાહ્ય દેખાવ પર નહીં સાહુના જીવન પરથી આપણે બોધપાઠ લઈએ છીએ કે આગેવાનોની પસંદગી એવી કરવી જોઈએ કે જે પોતાના ઘેટાની સંભાળ લઈ શકે ઈશ્વર તેમના આગેવાનોની પસંદગી કરીને તેમને પવિત્ર આત્માથી અભિષિત કરે છે વિશ્વાસીઓએ બાઇબલના વચનોને સાંભળીને અને તેની પુષ્ટિ કેવી રીતે થાય છે તે સમજીને તેમના વિશ્વાસમાં વૃદ્ધિ પામવી જોઈએ વિશ્વાસીઓએ પણ પવિત્ર આત્મા દ્વારા ભરપૂર થઈને જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ આ ઘટના આપણને ઈશ્વરનો અવાજ સાંભળવાની ચેતવણી આપે છે વાલા દર્શક મિત્રો આપણે ઈશ્વરના વચનોની ચેતવણીને સમજીએ અને આપણા વ્યવહારથી યોગ્ય રીતે પ્રતિસાદ આપીએ હું તમારા બધા માટે પ્રાર્થના કરવા માગું છું આ અભ્યાસ દ્વારા પ્રગટ થયેલ સત્ય થકી તમારા જીવનમાં પરિવર્તન આવે વાલા મિત્રો જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો હોય તો અમારા પ્રતિનિધિને એક ફોન કરીને જરૂર જણાવશો અને આ સાથે અમારી ક્વિઝમાં પણ ભાગ લેશો આવો આપણે પ્રાર્થના કરીએ વાલા ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને એક જીવન આપ્યું અને પવિત્ર દેવ આ જીવનમાં તમને અનુસરીને જીવન જીવવા અમને મદદ કરો અમારી દરેક બાબતોમાં તમે અમને મદદ કરો પ્રભુ આજે અમારો કોઈ સ્ત્રોતા જન બીમાર છે મુશ્કેલીમાં છે તકલીફમાં છે અમારી પ્રાર્થના છે અમારા એ દર્શક મિત્રોને તમે મદદ કરો તમે એમની સર્વ જરૂરિયાતોને પરિપૂર્ણ કરો અમારી આ પ્રાર્થના ઈ સુનાનામાં માગીએ છીએ આ મેન આપને આપો આમેન ઈશ્વર આશીષ મિત્રો ગત પ્રશ્નનો જવાબ છે સહાયનો નો પથ્થર આજનો પ્રશ્ન છે પ્રથમ રાજાનું નામ શું હતું જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે શું તમને આ કાર્યક્રમ ગમ્યું અત્યારે જ અમને મિસકોલ કરો